Hello students, hope you all are doing well. See, previously, our principles of microeconomics in a unit from chapter 2. Emma, we discussed about the excess capacity. But our excess capacity is in a matter of joy. Emma, KVKV retains a quite poor form which is average cost any minimum that you have to production for them. Or else, you know, what you can give a preference after. હવે તમને એક ટોપિક આપેલો છે ઇવિલ્સ ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. બરાબર કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન જે છે એની અંદર કેવી કેવી વસ્તુઓ જે છે એ એવું કહી શકાય કે ગેરફાયદો અપાવડાવે છે મોનોપોલિસ્ટિક કંપની માટે. બરાબર, તેમાં પહેલું તમને આપ્યું છે એક્ઝિસ્ટન્સ ઓફ લેસ એફિશિયન્ટ આઇટમ. મોનોપોલિસ્ટિક ની અંદર વસ્તુ કેવી હોય તો કે આઇટમ આમ એવું કહી શકાય કે તમે એફિશિયન્ટ ફોર્મ્સ જે છે ઓછી હોય એવું પ્રોડક્શન કરવાનું અને એવી આઇટમ્સ બનાવવાની ફોર્મ્સ પણ ઓછી જોઈએ. આજે હું કોઈ વસ્તુ જે છે એ મારો બાજુ વાળો બનાવે છે એવી બનાવું પણ થોડાક વેરિએશન સાથે, કારણ કે મારી પાસે એવા કંઈ એડવાન્સ રિસોર્સિસ નથી, મારી પાસે કોઈ એવી એડવાન્સ કેપેસિટી નથી. તો ફોર્મ જ એવી એફિશિયન્ટ નથી હોતી કે આઇટમ્સ એવી એફિશિયન્ટ એ લોકો બનાવી નથી શકતા કે જેના લીધે આપણને અથવા તો માર્કેટ જે છે એની અંદર કંઈ એવો મોટો ફાયદો. મોનોપોલીવાળા પાસે તો હોય જ, આરએનડી છે અને દરેક વસ્તુ જે છે એની એની પાસે હોય જ. બરાબર, તો એક્ઝિસ્ટન્સ જે છે એ એફિશિયન્ટ ફોર્મ્સ બહુ એટલે બહુ ઓછું છે. એવી ફોર્મ્સ કે જે ઇફેક્ટિવલી જે છે એ કામ કરી શકતી હોય એવી ફોર્મ્સ જ ઓછી છે, તો પ્રોડક્શન એવું કંઈ બનશે નહીં. સેકન્ડ, તમને કીધું છે ધે કેન નોટ ગેટ બેનિફિટ્સ ઓફ લાર્જ સ્કેલ પ્રોડક્શન. શોર્ટ રન ની અંદર તો તમે જે છે એ વધારી નહીં શકો પ્રોડક્શન. ઓકે, બરાબર, લાર્જ સ્કેલમાં પ્રોડક્શન માટે તમારે લોંગ રન સુધી વેઇટ કરવો પડશે. અહીંયા ફોર્મ્સ જે છે ને એ આસાનીથી લાર્જ સ્કેલ જે છે પ્રોડક્શન લાર્જ સ્કેલ ઉપર પ્રોડક્શન જે છે કરી નહીં શકે, કારણ કે એકમાત્ર એટલું જ છે કે એ લોકો છે ને એવી વસ્તુ પર ફોકસ કરતા હોય કે જલ્દી માર્કેટ ડિમાન્ડને કવર અપ કરી શકે. માર્કેટ ડિમાન્ડ જેટલી જલ્દી કવર અપ થશે એટલો જ આપણને બેનિફિટ મળશે. નેક્સ્ટ, તમને કીધું છે એક્સેસ કેપેસિટી ઓફ પ્રોડક્શન. એક સૌથી મોટી ખરાબ વસ્તુ એ છે કે એ લોકો એક્સેસ કેપેસિટી ઉપર ફોકસ કરતા વધારે પડતી વસ્તુ બનાવી નાખે છે કોસ્ટને મિનિમમ કરવાના ટ્રાયમાં, અને પછી આગળ જતા એને નડે, કારણ કે કોસ્ટ તો તમારી મિનિમમ થાય છે પણ સામે તમે જે ઢગલા ને ઢગલા પ્રોડક્ટ બનાવીને રાખી છે એ માર્કેટમાં વેચાતી નથી, તો શું એ સારી વસ્તુ છે? તો કે ના, એનાથી તમને કોઈ ફાયદો મળે એમ છે? તો કે ના. તો હિયર ઇટ ઇઝ ધી ઇવિલ, હિયર ઇટ ઇઝ ધી મેઇન પ્રોબ્લેમ. આના લીધે મોનોપોલિસ્ટિક વાળાને બહુ બધા ખરાબ જે છે એ વસ્તુઓનો સામનો કરવો પડતો હોય છે. બરાબર, નેક્સ્ટ તમે કીધું છે લેક ઓફ સ્પેશિયલાઇઝેશન. કોઈ વસ્તુમાં સ્પેશિયલાઇઝેશન હોય નહીં, દરેક લોકો એ જ વસ્તુ પ્રોડ્યુસ કરે છે જે બાકી બધા કરતા હોય. મોર ઓર લેસ સ્પેશિયલાઇઝેશન થાય તમને જોવા મળે, બાકી ક્યાંય એમાં તમને કોઈ પણ પ્રકારનો ફાયદો જોવા મળે, ક્યાંય તમને એવી કોઈ વસ્તુ જોવા ન મળે કે જેમાં તમે એવું એવું તમે સાબિત કરી શકો કે ના પ્રોડક્ટ યુનિક છે. યુનિકનેસ ના ચાન્સીસ બી બહુ ઓછા હોય છે, કારણ કે આ છે ને એ પરફેક્ટ સબસ્ટિટ્યુટ ભલે નથી બટ ક્લોઝ સબસ્ટિટ્યુટ છે, અને ક્લોઝ સબસ્ટિટ્યુટ તમારી પાસે અવેલેબલ હોય તો શું તમે પરફેક્ટ પરફેક્શન ઉપર ફોકસ કરતા હોય? ના, તમે કઈ નાની સુની વસ્તુ એવી કોઈ સ્કિન કેર મને એવી કોઈ હેર કેરની પ્રોડક્ટ ને એવું બધું છે તો તમારું કઈ જાજુ એના ઉપર ફોકસ ના હોય, તમને આ વસ્તુ ન મળે તો તમે બીજી વસ્તુ લઈને જતા તો રહ્યો છો, બજારમાંથી બીજી વસ્તુ જે છે એ બી લઈ રહ્યો છો, કારણ કે સ્પેશિયલાઇઝેશન ઉપર તમારું બી એટલું કોન્સન્ટ્રેશન નથી હોતું એઝ અ કસ્ટમર. સૌથી ખરાબ વસ્તુ છે કે તમારામાં કોઈ સ્પેશિયલાઇઝેશન નથી હોતું, તમને બહુ નડે, કારણ કે કસ્ટમર સ્વિચિંગ ઓવર રેશિયો છે ને બહુ વધારે,
કસ્ટમર તરત સ્વિચ ઓવર થઈ જાય બીજા, મને ડર નથી મળતો બીજું કોઈ પણ સાબુ લઈ, મને એક ટાઈપનું મોઈશ્ચરાઇઝર નથી મળતું તો હું બીજા કોઈ પણ ટાઈપનું મોઈશ્ચરાઇઝર લઈ લઉં. કે સબસ્ટિટ્યુટ તો કઈ નહીં, આવું તો કઈ છે નહીં કે એના વગર ચાલે નહીં, ચાલે એમ જ છે બરાબર. ફિફ્થ તમને કીધું છે કોસ્ટ ઓફ ક્રોસ ટ્રાન્સપોર્ટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચવાની છે ને બહુ અઘરી હોય છે. આજે હું આ સિટીમાંથી બીજા કોઈ સિટીની અંદર વસ્તુ પહોંચાડવા માટે જે છે એ એફર્ટ્સ કરું છું. અહીંયા તમારે અમદાવાદ પહોંચાડવું છે, અમદાવાદ, મુંબઈ, બરોડા, સુરત, કોલકાતા, હૈદરાબાદ, દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તો અલગ અલગ જગ્યાએ જે છે એ વસ્તુ પહોંચાડવા માટે મારે અલગ અલગ જે છે કોસ્ટ દેવી પડે છે. ઇટ ઇઝ કોસ્ટ ઇન્કરિંગ ફોર મી, મારા માટે કોસ્ટ ઇન્કરિંગ બની જાય છે. આ વસ્તુ જે છે એ મને વધારે લાગતી, તો પછી હું એ ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ લગાડીશ પણ ખરી ને, એમ સીધી વસ્તુ છે. તમને આની અંદર આપેલી This is all about the evils of monopolistic competition. Let us discuss about the product differentiation. Product differentiation વસ્તુ એવી છે કે જે તમે દરેક જગ્યાએ જે છે એ જોતા હશો મોનોપોલિસ્ટિકના કેસમાં. ભલે પ્રોડક્ટ દેખાય છે અલગ અલગ, પણ છે ભલે પ્રોડક્ટ છે એકબીજાના થોડું સબસિડી પણ દેખાતી અલગ અલગ, ફીચર્સ એના અલગ અલગ, બરાબર. ફેર એન્ડ લવલી વાળા જે છે એ ફેરનેસ ઉપર કામ કરતા હોય, ધેન કમ્પેરિઝન ટુ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્રોડક્ટ. માની લો કે વ્હાઇટ ટોન વાળાનો અલગ જ આખું જે છે એ ફોર્મ્યુલા હોય છે, એ લોકો બી ફેરનેસ ઉપર કામ કરે બરાબર. તો આ દરેક લોકો જે છે અલગ અલગ વસ્તુઓ ઉપર કામ કરે છે, તો કે અને એ પ્રમાણે જે એનું બિહેવિયર હોય છે, તો કે ફોર્મનું બિહેવિયર એ પ્રમાણે હોય. Let us discuss about. પહેલા તમને એવું કીધું છે કે પ્રોડક્ટ ડિફરન્શિએશન ફોર અ પ્રોડક્ટ વેરિએશન ઇઝ અ કેરેક્ટરિસ્ટિક ઓર ફીચર ઓફ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. જેવી રીતે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન મોનોપોલીનું એક ફીચર હતું ને, એમ પ્રોડક્ટ ડિફરન્શિએશન મોનોપોલિસ્ટિકનું એક ફીચર છે. એન્ડ ધેટ્સ હાઉ વી આર ગોઈંગ ટુ ગેટ ધ થિંગ. એઝ અંડર પરફેક્ટ કોમ્પિટિશન દેર વિલ બી લાર્જ નંબર ઓફ સેલર્સ ઇવન અંડર એઝ મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, બરાબર. જેવી રીતે પરફેક્ટ કોમ્પિટિશનમાં હોય મોનોપોલિસ્ટિકની અંદર પણ લાર્જ નંબર ઓફ સેલર્સ છે, બટ યસ લેસ ધેન ધી પરફેક્ટ કોમ્પિટિશન. ભલે સોપ મેન્યુફેક્ચરિંગ કંપની 100 છે, પણ હંમેશા પરફેક્ટ કોમ્પિટિશન કરતાં તો ઓછી જોવાની, બરાબર. તો એ એક વસ્તુ તમને અહીં કીધી છે. આગળ તમને એવું કીધું છે કે બટ દે વિલ નોટ સેલ અ હોમોજીનિયસ ગુડ્સ. હોમોજીનિયસ ગુડ્સ નો હોય કોઈ પાસે. મોનોપોલિસ્ટિકની અંદર ભલે બધા ક્લોઝ સબસિડિયટ બનાવતા, પણ એ લોકો ક્લોઝ સબસિડિયટ ભલે બનાવે, પણ હોમોજીનિયસ પ્રોડક્ટ નહીં. કે હું એ બટેટા વેચું છું, મારા બાજુવાળો બટેટા વેચે, એની બાજુવાળો બટેટા વેચે, હું એ ગુવાર વેચું છું, એની બાજુ મારી બાજુવાળો ગુવાર વેચે, એની બાજુવાળો ગુવાર વેચે. અમે બધા લોકો ભીંડો વેચીએ છીએ, અમે બધા લોકો ટમેટા વેચીએ છીએ, ટમેટા, ભીંડો, ગુવાર, બટેટા, બધા હોમોજીનિયસ ગુડ્સ. પ્રોપર્ટીઝ પણ સાવ સેમ જ, આઉટપુટ પણ સેમ જ છે. ઈચ યુનિટ ઓફ પ્રોડક્ટ વિચ ઇઝ બીંગ પ્રોડ્યુસ્ડ બાય મેની ફર્મ્સ ઇઝ અ ક્લોઝ સબસ્ટિટ્યુટ બટ નોટ અ પરફેક્ટ સબસ્ટિટ્યુટ. તમને ત્રીજા પોઈન્ટની અંદર એવું કીધું છે કે દરેક ફર્મ જે દરેક ફર્મ અલગ અલગ વસ્તુઓ બનાવે છે, એ ક્લોઝ સબસ્ટિટ્યુટ બનાવે છે, પણ પરફેક્ટ સબસ્ટિટ્યુટ બનાવતી, બરાબર. ક્લોઝ સબસ્ટિટ્યુટ તો બનાવે છે, પણ પરફેક્ટ સબસ્ટિટ્યુટ બનાવશે, બરાબર. લાસ્ટમાં તમને એવું કીધું છે, પરફેક્ટ સબસ્ટિટ્યુટનો મતલબ છે હોમોજીનિયસ, એક જેવા જ દેખાતા, એક જેવા જ કલર હોય, એક જેવો જ પ્રોપર્ટી. આમાં તો કલર, સાઇઝ, શેપ, ક્વોલિટી, ક્વોન્ટિટી બધું જ અલગ છે. તમે સનફિશની ડીપી મેગી ખાઓ અને તમે સનફિશના ડીપી નૂડલ્સ ખાવ અને તમે મેગી નૂડલ્સ ખાવ, એમાં બંનેમાં ફરક છે. બંનેના ટેસ્ટ મેકરની અંદર ફરક,
बराबर। तो यस, मोनोपोलिस्टिक के अंदर तो ये भी सिचुएशन में, अगर तुमने कह दिया कि प्रोडक्ट डिफरेंशिएशन इज मियरली अ टेक्निकल टर्म फॉर अ फैमिलियर, व्हाट इज सब्सटेंशियली द सेम आर्टिकल इन फिजिकल सेंस इज सप्लाइड बाय द डिफरेंट फर्म इन अ डिफरेंट वे। કહેવાનો મતલબ એવો છે કે પ્રોડક્ટ ડિફરન્શિએશન છે ને એ તો માત્ર એક ટેકનિકલ ટર્મ છે, તેના માટે તો કે એવી સબસ્ટેન્શિયલી જે છે એ આર્ટિકલ માટે કે જે હકીકતે ફિઝિકલ સેન્સ જે છે એની ઉપર કામ, ફિઝિકલ સેન્સની અંદર જો તમે જોવા જાવ તો એક જ સરખી વસ્તુ જે છે એ અલગ અલગ વેથી અલગ અલગ રીતે જે છે એ અલગ અલગ ફોર્મ અપ્લાય કરે છે। એટલે કેવું છે કે તમે સંતૂરની એડવર્ટાઇઝમેન્ટ જુઓ ને તો એમ કે હંમેશા કુદરતી જમાત કરતા નવું, ડવની એડવર્ટાઇઝમેન્ટ જુઓ તો એ લોકોનું ફોકસ જે છે મોઇસ્ચરાઇઝેશન ઉપર છે કે ભાઈ સોફ્ટનેસ ઉપર ફોકસ છે બરાબર। લક્ષની તમે જોશો બ્યુટી તત્વન આન ધેન અલગ અલગ પ્રકારની બરાબર। નેક્સ્ટ જે છે એ આપણે હેર કેરની વાત કરીએ તો હેર કેર જે છે એનું ફોકસ કેવી કેવી વસ્તુ પર, તો ડ મળે કે તમારા હેર જે છે એકદમ સારા અને એકદમ સિલ્કી બરાબર, ટ્રેસ બી મળે એમ છે કે અમે તો કેરાટીન જે છે એ બી ટ્રીટમેન્ટ આપીએ છીએ વગેરે વગેરે બરાબર। પછી તમે જે છે એ પેન્ટીન જુઓ તો પેન્ટીન મળે એમ કે રાઈસ ફર્મેન્ટેડ વોટર છે ને અમે તો આવા આવા જે છે સ્ટ્રોંગનેસ પર ફોકસ કરીએ છીએ। આ શું છે દરેક વસ્તુ, તો કે દરેક ફોર્મ દરેક વસ્તુઓ જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર એવી સિચ્યુએશનમાં જે છે એ તમને બતાવે છે કે ભાઈ અમે અલગથી રિપ્રેઝન્ટ કરીએ છીએ, અમે અલગ વસ્તુને ટાર્ગેટ કરીએ બરાબર। તો એ તમને આની અંદર આપેલું છે, સેમ વસ્તુ તમે જો કન્ડિશન એમાં ફોકસ કરવા જતા એમાં હવે તો ટૂથપેસ્ટ માર્કેટ બી ઓલિગોપોલી થી હટી અને મોનોપોલિસ્ટિક માં આવી ગઈ, એક જ કંપની કેટલી બધી તમને વસ્તુ આપે, નમક વાળી ટૂથપેસ્ટ ને પેલી ચારકોલ વાળી ટૂથપેસ્ટ ને માઉથ ફ્રેશનર માઉથ ફ્રેશનર એવી દરેક વસ્તુ તમને આની અંદર આપે છે બરાબર। તો એ એક વસ્તુ જે છે એ આમાં તમને આપેલી છે કે અલગ અલગ ફોર્મ્સ જે છે એ અલગ અલગ વેઝની અંદર રિપ્રેઝેન્ટ કરે છે। આ જ વસ્તુ પ્રોડક્ટ ડિફરન્શિએશન અને ખરેખર દરેક લોકોની ક્વોન્ટિટી અલગ હોય છે, પ્રાઇસ અલગ છે, અલગ શેપ સાઇઝ ક્વોલિટી દરેક વસ્તુ અલગ છે ને, એ લોકો એના પ્રાઇસિસ ચાર્જ છે, ધેટ ઇઝ નોન એઝ ધ પ્રોડક્ટ ડિફરન્શિએશન બરાબર। એ દરેક વસ્તુ પ્રોડક્ટ ડિફરન્શિએશન એક ભાગ છે। લાસ્ટમાં તમને કીધું છે કે ઈચ બ્રાન્ડ ઇઝ કેરેક્ટરાઇઝ બાય સ્પેશિયલ નેમ ઓર ટ્રેડમાર્ક વિચ ઇન ઇફેક્ટ ઇઝ કોલ્ડ એઝ અ સ્પેશિયલ પ્રોડક્ટ। દરેક ફોર્મ જે છે ને એ અલગ અલગ સ્પેશિયલ નામ સાથે સ્પેશિયલ ટ્રેડમાર્ક સાથે માર્કેટની અંદર સેલ કરવામાં આવે છે બરાબર, કારણ કે એ વસ્તુ જ જે છે પ્રોડક્ટની આઈડેન્ટિટી ક્રિએટ કરે છે રાઈટ। તો એ એક વસ્તુ જે છે આમાં તમને આપેલી છે અને દરેક ફોર્મ તમે જોતા હશો કે ક્લીનરથી માની બરાબર દરેક વસ્તુની અંદર અલગ અલગ પ્રોડક્ટ્સ આવતી હોય, ડોમેક્સ ને હાર્પિક બરાબર ક્લીનર્સ વોશરૂમ ક્લીનર, પછી તમે જોવા જાઓ તો આપેલા લાઇઝોલ આવે છે હોમ ક્લીનર તમારે પોતા લગાડવા માટે મૂકે જમ પ્રોટેક્શન વગેરે વગેરે, પછી તમારે એ જોવાનું કે જમ પ્રોટેક્શન મળે અલગ સોપ લાઇફ બોય ડેટોલ સેવલોન બરાબર। તો તમે એક વસ્તુ પર ફોકસ કરવા જાવ તો દરેક પ્રોડક્ટ પોતાની આઈડેન્ટિટી પોતાના કેરેક્ટરિસ્ટિક પોતાના વે ઓફ વર્કિંગ, એટલા માટે એનું નામ એક આપી દીધું છે બ્રાન્ડ નેમ લાઇફ બોયનો સાબુ ડેટોલનો સાબુ સેવલોનનો સાબુ હાઇજેનિકનો સાબુ ગોદરેજ પ્રોટેક્ટ હેન્ડ વોશ ને ફલાણું હેન્ડ વોશ ને પહેલું હેન્ડ વોશ ને, તો દરેક જે છે એ પ્રોડક્ટની એક સ્પેશિયલ જે છે સ્પેશિયલિટી છે, એટલા માટે જેને પ્રોડક્ટ ડિફરન્શિએશનમાં લેવામાં આવ્યું। યસ, ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ઇમેજ એઝ વેલ એઝ પ્રોડક્ટ ડિફરન્શિએશન બરાબર। આ બંને વસ્તુ જે છે એના ઉપર આપણે ફોકસ કર્યું, પણ અહીંયા જે છે તમારું યુનિટ ટુ નું ચેપ્ટર ટુ જે છે એ કમ્પ્લીટ થાય છે બરાબર। યુનિટ ટુ જે છે એનું ચેપ્ટર ટુ જે છે અહીંયા જે છે કમ્પ્લીટ થાય છે ને,
એના ઉપર આપણે જે છે ફોકસ કમિંગ સેશનની અંદર આપણે સેલિંગ કોર્સના મૂળ ચેપ્ટર જે છે સ્ટડી કરવાનું છે. તો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખું. થેન્ક યુ સો મચ.